સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને પ્રાંતિજ તલોદ ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા મહિલા ઉમેદવાર, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, ધારાસભ્યો સહિત ભાજપ હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે સાબરકાંઠા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે મહિલા ઉમેદવાર પૂર્વ શિક્ષિકા શોભનાબેન મહેન્દ્રસિંહ બારીયાની પસંદગી કરી છે અને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પ્રાંતિજ તલોદ ખાતે આજે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને લોકસભાના સાબરકાંઠા અરવલ્લીના ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને જંગી મતોથી જીતાડી સાબરકાંઠાનું કમર દિલ્હી મોકલી આપવા ઉપસ્થિત સૌ કોઈને અપીલ કરી હતી. તો આ પ્રસંગે જિલ્લા પ્રભારી બળવંતસિંહ રાજપૂત, મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વીડી ચાલા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મંત્રી વિજયભાઈ પંડ્યા, મહેશભાઈ પટેલ, ગજેન્દ્રભાઈ સક્ષેના, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, હિતેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા પ્રમુખ લીનાબેન પટેલ, પ્રભારી કાજલબેન દોશી, મહામંત્રી લીનાબેન વ્યાસ, નિર્મલાબેન, સેજલબેન, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ દીપકભાઈ કડિયા, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, નિકુંજભાઈ રામી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, મનોજભાઈ મોદી, સંજયભાઈ પટેલ, મુકેશભાઈ સથવારા, મહેશભાઈ મકવાણા, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, ભગવતીબેન પટેલ, જાગુબેન સથવારા, જિજ્ઞાબેન સોની, પદ્માબેન રાવલ, રિદ્ધિબેન ભટ્ટ સહિત ભાજપ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ ચૂંટણી કાર્યાલયને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. આજે લોકસભાની ચૂંટણીમાં 2024માં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ અમારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ઉમેદવાર તરીકે અહીંયા આગળ જાહેર કર્યા છે. આજે પાટીજમાં એમનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. પાટીજ એ એમનો વિસ્તાર છે અને મને આનંદ એ વાતનો થયો કે સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરો અને તમામ હોદ્દેદારો આજે આગળ ઉપસ્થિત છે. બધાએ મન મૂકીને જવાબદારી લીધી છે કે શોભનાબેનના મોટો વિસ્તાર છે, એમના 2300થી વધારે બૂથ છે, ત્યારે અમે બધા બેનના ઉમેદવાર તરીકે ફરીને આખા પાટીજની અંદર લોકોને જે પ્રકારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં કામ કર્યું છે, 12 વર્ષ ગુજરાતમાં કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે એ પ્રકારની બધા જ લોકો પાસેથી જશે, લોકોને વાત કરશે અને આવનાર સમયમાં 2047 સુધી ભારતીય જનતા પાર્ટી શું કરવાની છે અને જે ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની વાત પણ લોકો સમક્ષ મૂકશે અને લોકોને એમ કહેશે કે વિશ્વમાં આપણે ત્રીજી મહાસત્તા જ્યારે બનવા જઈ રહ્યા છીએ ત્યારે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આપણે મહાન બનવા જઈ રહ્યા છીએ ત્યારે વિશ્વબંધુ સમગ્ર વિશ્વને સાથે રાખીને આપણો ભારતનો વિકાસ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે લોકો પાસે બેન શ્રી માટે ભારતીય જનતા પાર્ટી પાસે વોટ માગીને બેન 5 લાખથી વધારે વોટ જીતે એ પ્રકારની વ્યવસ્થા કરવાના છે.
જિલ્લાના લોકોને શું કહેવા માંગશો? બસ મેં કીધું એ જ મોટા ભાઈ માટે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે નાનામાં નાની યોજનાઓ લાવીને મહિલાઓ સુરક્ષિત પોતાની જાતને મહેસૂસ કરે એવા કાયદાઓ ઘડી લાવે છે, અને સાથે સાથે આપણી જે પાયાની જરૂરિયાતો હોય એ પૂરી કરવા માટે પણ સાહેબ આપણી તપસ્યા કરી રહ્યા છે. આપણે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન જોવા માગીએ છીએ. એટલા માટે કારણ કે એમણે આપણા માટે 10 વર્ષના ટૂંકા ગાળામાં ખૂબ મોટી મહેનત, ખૂબ તપસ્યા કરીને 10 વર્ષના ગાળામાં આપણા ભારતને આખા વિશ્વમાં અગ્રેસર લાવીને ઊભું કરી દીધું છે. એમણે આપણા સપનાઓ પોતાના સંકલ્પો સમજીને પૂરા કર્યા છે. આપણે સમૃદ્ધ ભારતનું સપનું જોયું હતું, આત્મનિર્ભર ભારતનું સપનું જોયું હતું, સુરક્ષિત ભારતનું સપનું જોયું હતું, વિકસિત ભારતનું સપનું જોયું હતું. આપણા સાહેબે સીમાઓ સુરક્ષિત કરવાનું જે મોટું કામ કર્યું છે, આપણા સાહેબે ગુજરાતનો વિકાસ સાથે સાથે દેશનો વિકાસ પણ એટલો જ કર્યો છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવીને આપણા સાહેબે એક આર્થિક વ્યવસ્થા ખૂબ મજબૂત થાય એવા કાર્યો કર્યા છે. આપ જોઈ શકો છો કે 10 વર્ષના ટૂંકા ગાળામાં સાહેબે આપણું કામ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન 2014માં બનેના 70મા દિવસે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનું કહીને આખા તરસ્યા ગુજરાતને પાણી આપ્યું છે, એમણે આપણી પાયાની જરૂરિયાતો પૂરી કરી છે. નાનામાં નાનો માનવી આજે સાહેબની યોજનાઓનો લાભ લઈ રહ્યો છે. તો આપણે આ વખતે પણ ત્રીજી વખત વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગીએ છીએ. એટલા માટે જોવા માગીએ છીએ કે વડાપ્રધાન મોદી સાહેબ આપણા માટે, ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, દરેક માટે, દરેક સમાજ માટે લડી રહ્યા છે અને આપણા ભારતનું નામ રોશન કરી રહ્યા છે. વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે, એમના હાથ મજબૂત કરવાના છે, ત્યારે આપણે આખા દેશમાંથી 400 પાર એમને આપવાની છે. એમાં પણ આપણા ગુજરાતમાં 26માંથી 26 સીટો આપણે 2 વખત આપીને પણ આપણી બહુમતી એમને આપી છે, અને ત્રીજી વાર પણ 26માંથી 26 સીટો આવે અને એમાં પણ આપણું સાબરકાંઠાનું કમળ ખીલે એ આપ સૌના આશીર્વાદથી, આપ સૌની મહેનતથી, આપ સૌની કૃપાથી શક્ય બને એમ છે. તો આપ સૌ મને એવા આશીર્વાદ આપો કે 7મી મેના રોજ જ્યારે મતદાન થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે નિશાન છે કમળ, એના ઉપર ભારે બહુમતીથી મતદાન કરી બીજા પાસે કરાવી